हेलो स्टूडेंट, आज आप स्टैंडर्ड 6 मैथ्स चैप्टर 9 माहितीनु नियमन लेक्चर नंबर 3 जेमा जोईशु स्वाध्याय 9.3 एमा पहेलो કે 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલ છે. લંબ આલેખ વાંચી તમારા અવલોકનનો લખો કે કયા વર્ષમાં, એટલે આ બાજુમાં ગ્રાફ દોરીને આપેલો છે અને કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તો તમારે ગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન કે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, તો કયા વર્ષે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, તો 2002માં. બીજો પ્રશ્ન, ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું, સૌથી ઓછું કયા વર્ષે છે, 1998માં. તો લખવાનું છે ઘઉંનું ઉત્પાદન વર્ષ 1998માં સૌથી ઓછું હતું. એ જ પ્રમાણે બીજો લંબ આલેખ આપેલો છે કે લંબ આલેખોનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવેલ છે. બરાબર, અહીંયા ગ્રાફ દોરેલો છે. નીચે વેચાયેલા શર્ટની સંખ્યા આપેલી છે અને આ બાજુ દિવસો આપેલા છે અને એક એકમ લંબાઈ બરાબર કેટલા છે, 5 શર્ટ. એમાં પહેલો પ્રશ્ન કે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે, તો કઈ માહિતી આપે છે કે સોમવારથી શનિવાર સુધીમાં વેચાયેલા શર્ટની સંખ્યાની માહિતી આપે છે. સોમવારથી શનિવાર સુધીમાં કેટલા શર્ટ વેચાયેલા છે તેની માહિતી આપે છે. બીજું, શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણપત્ર પ્રમાણમાં પસંદ કરેલ છે, તો કયું માપ છે, અહીં લખ્યું છે એક એકમ લંબાઈ બરાબર કેટલા છે, 5 શર્ટ. બરાબર, કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે અને તે દિવસે કેટલા શર્ટ વેચાયા, તો સૌથી વધારે વેચાણ ક્યાં થયું છે, શનિવારે. અને કેટલા વેચાયા છે શનિવારે, 60. કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા, બરાબર અહીં દેખાય છે, કયો વાર છે સૌથી ઓછું, મંગળવાર. ગુરુવારે કેટલા શર્ટ વેચાયા, ગુરુવાર 35. પછી ત્રીજું, લંબ આલેખનું અવલોકન કરો જે અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે. તો પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીએ મેળવેલા માર્ક્સ પરથી અહીંયા આલેખ દોરેલો છે જેના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન કે લંબ આલેખ કઈ માહિતી આપે છે, તો આ લંબ આલેખ શાની માહિતી આપે છે કે અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં બધા વિષયોમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે તેની માહિતી આપે છે. બીજું, અઝીઝે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો, તો સૌથી વધુ માર્ક્સ કયા વિષયમાં મેળવ્યા છે, કયો વિષય છે, હિન્દી. પછી સૌથી ઓછા માર્ક્સ તેણે મેળવ્યા હોય તે વિષય લખો, સૌથી ઓછા શેમાં છે, સમાજશાસ્ત્ર. પછી છેલ્લો પ્રશ્ન, દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલ માર્ક્સ લખો, તો દરેક વિષય લખવાના છે કોષ્ટક બનાવી અને બાજુમાં તેના માર્ક્સ લખવાના છે. હિન્દી તો 80, એવી રીતે અંગ્રેજીમાં 60. બરાબર, ગણિત વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. બરાબર, તો આની સાથે તમારું સ્વાધ્યાય 9.3 પૂરું થાય છે, જે તમારે તમારી ગણિતની નોટબુકમાં પ્રશ્નોના જવાબ સાથે લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.